મહુડીનું નામ સાંભળતા જ દરેક લોકોને સુખડી યાદ આવી જાય એ તો સ્વાભાવિક છે અને સુખડીના સ્વાદની તો વાત જ શું કરવી પણ એક વાત તો તમે સૌ જાણતા જ હશો કે મહુડી મંદિરમાં એવો નિયમ છે કે તમારે સુખડીનો પ્રસાદ ને ત્યાં જ ખાવો પડે છે તમે સુખડીનો પ્રસાદ મહુડીની બહાર નથી લઈ જઈ શકતા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ સુખડીનો પ્રસાદ બહાર લઈ જવા માટે સફળ રહ્યો નથી હવે તમારા મનમાં સવાલ થાય જ કે આખર આ સુખડીના પ્રસાદને મંદિરની બહાર શા માટે નથી લઈ જવા દેવામાં આવતો તો આજે હવે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છે કે આખરે કેમ મહુડીમાં સુખડીનો પ્રસાદ બહાર નથી લઈ જવા દેવામાં આવતો તો ચાલો હવે એ વિશે જાણી લઈએ પણ એ પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે આ મંદિરની ટોચે સોનાનો કળશ પણ છે અને આખું મંદિર આરસ આરસપહાણથી બનેલું છે મહુડીના મંદિરમાં સુખડીનો પ્રસાદ ભગવાન ઘંટાકણ મહાવીરને ધરાવવામાં આવે છે તે દરેક લોકોને ખૂબ જ પ્રિય હોય છે અને મહુડીના મંદિરનો પ્રસાદનું અનેરું મહત્વ પણ રહેલું છે મહુડીમાં ઘંટાકણ મહાવીરને રોજ ત્યાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ ત્યાં મંદિરમાં શુખડીનો પ્રસાદ ખાઈને બહાર જવાની પ્રથા છે જો પ્રસાદ વધે તો ત્યાં જરૂરિયાતમંદ લોકોને આપી દેવાનો પરંતુ બહાર નહીં લાવવાની પ્રથા છે અને જો કોઈએ પ્રયત્ન કર્યો હોય તો તે પણ સફળ નથી થયા વર્ષો પહેલાં મહુડી ગામમાં પદ્મપ્રભુ સ્વામી ભગવાનનું જિનાલય હતું પરંતુ સાબરમતી નદીના પૂરને કારણે મહુડી ગામમાંથી જઈને નવું મંદિર બનાવ્યું અને આ સ્વામી પ્રભુ પદ્મપ્રભુ સ્વામીની પ્રતિષ્ઠા કરી ગુજરાતનું આ ખૂબ જ દર્શનીય અને રમણીય તીર્થ સ્થાન બની ગયું છે મહુડી ચોવીસ જૈન તીર્થ સ્થાનોમાંથી એક જ છે આ મંદિરની એક ખૂબ જ વિશેષતા છે કે આ મંદિરની બહાર તમે શુખડીનો પ્રસાદ લઈ નથી જઈ શકતા મંદિરની બહાર નઈ લઈ જવા પાછળની એક સારી વાત એ છે કે દરેક લોકોને ત્યાં સુખડીની પ્રસાદી મળી રહે છે પણ જો બહાર લઈ જવામાં આવે તો દરેક લોકોને પ્રસાદ નહીં મળી રહે આ ઉપરાંત કેટલીક ધાર્મિક વાત છે કે જેના કારણે મહુડીની પ્રસાદી આપણે ત્યાંથી બહાર નથી લઈ જઈ શકતા ઘણા લોકોએ પ્રસાદીને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યાર સુધી કોઈ સફળ નથી થયું હા તો હવે તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમે મહુડી મંદિરની મુલાકાત લઈને સુખડીનો પ્રસાદ ચાખ્યો છે કે નહીં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ નવીન વાતોને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો